children, standard 7, subject English, unit 3. Today's comes every day, part 4. હવે આપણે part 3 માં આપણે જોયું હતું કે daily, regular અને habit તે પ્રમાણે આપણે આ વાક્યો પણ જોયા હતા. હવે activity 5 માં જે છે કે a cuckoo lives near cuckoo's house. કુકુ એટલે કોયલ અને કેયુ કેયુ એટલે કુકુ એ છોકરીનું નામ છે અને કોયલ કુકુના ઘરની પાસે રહે છે. લેટ્સ મીટ ધેમ, ચાલો આપણે તમને બંનેને મળીએ. લેટ્સ એટલે કે ચાલો, ધેમ એટલે તેઓને, મીટ એટલે કે મળીએ, ચાલો આપણે તેમને મળીએ. કોણ કોણ? કોયલ અને કુકુ. જોઈએ ફર્સ્ટ કુકુ લાઇક્સ કુકુ. હવે પહેલાં કુકુ છે એને, કુકુને શું ગમે છે? કોયલ ગમે છે. તો હવે એને કોયલ ગમે છે તો એના વિશે આપણે જોઈએ કે શું છે. તો ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. મારા ઘરની પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. અ કુકુ લીવ્સ ધેર, અને ત્યાં આગળ એક કોયલ રહે છે. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, તે વહેલી સવારે ગાવાનું ચાલુ કરી દે છે. આઈ હિયર ઇટ અરાઉન્ડ 5 AM, કે તે મને સવારે 5 વાગે સંભળાય છે. એમ એટલે સવારનો ટાઈમ, સવારે 5 વાગે તે સંભળાય છે. ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક, અને તે અમારું એલાર્મ ક્લોક છે એટલે એલાર્મ ઘડિયાળ છે. કે 5 વાગે દરરોજ 5 વાગે બોલે એટલે દરરોજ બધા ઉઠી જાય. ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વોક અપ વિથ ઇટ્સ વોઇસ, કે મારા કુટુંબના બધા સભ્યોને તેનો અવાજ સાંભળવાનું, તાજ ઉઠવાનું ગમે છે. એનો અવાજ જેવો સાંભળે એવા બધા કુટુંબના જે સભ્યો હતા એ બધાને એના અવાજથી ઉઠવાનું મન થઈ જાય છે અને તે ઉઠવાનું પણ એમને ગમે છે. આ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ ઓફ ઈ, મેં તેના, હું એટલે કે તેના જે ફોટો હતા એ કેટલાક ફોટા પાડવાનો મેં પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઈડ ઇટસેલ્ફ બિહાઇન્ડ, પરંતુ તે શું કરે છે? તે ઝાડની પાછળ અથવા તો ક્યાંય ને ક્યાંય તે સંતાઈ જાય છે. ધ લીવ્સ, બિહાઇન્ડ ધ લીવ્સ એટલે કે પાંદડાની પાછળ તે સંતાઈ જાય છે. ક્યારે? જ્યારે તે ફોટા લેવા જાય છે. કોણ? કુકુ, કોયલનો ફોટો લેવા જાય છે ત્યારે શું થાય છે? એ ઝાડની પાછળ તે સંતાઈ જાય છે. એટલે કે આડકતરી રીતે કે નહીં, પરંતુ તે એનો આમાં સંતાઈ જાય, આગળ પાછળ થાય એટલે શું થઈ જાય છે? પાંદડાની પાછળ જતો રહે એટલે એને થાય છે કે સંતાઈ જાય છે. આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ, મને અગાસી પર વાંચવાનું ગમે છે. સમટાઈમ્સ, કેટલી વાર? આઈ ટીસ ઇટ, હું તેને પજવું છું. આઈ કોપી ઇટ સોંગ, અને તેનો શું કરું છું? નકલ કરું છું ગાવાનું. ઇટ્સ ઇઝ ફન, તે મને ખૂબ જ રોમાંચક લાગે છે, રમૂજી લાગે છે. ઇટ લાઇક્સ માય કંપની, અને મને તેનો સાથ ગમે છે અને તેને પણ મારો સાથ ગમે છે. હવે બીજું છે કુકુ લાઇક્સ કુકુ, એટલે કોયલને કુકુ ગમે છે. આપણે પહેલાંમાં શું જોયું? કુકુને કોયલ ગમે છે. હવે બીજા ભાગમાં શું છે? કોયલને કુકુ ગમે છે. હવે એ શું કે જોઈએ. આઈ લીવ ઓન અ નીમ ટ્રી, હું એક લીમડાના ઝાડ પર રહું છું. કોણ બોલે છે? આ કોયલ બોલે છે. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી, અને કુકુનું ઘર મારા લીમડાના ઝાડની નજીક જ છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, હું વહેલી સવારે ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય અવર્સ વોઇસ, કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઈઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ, કુકુ મારા ફોટા પાડવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઈડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ, અને હું પાંદડા પાછળ છુપાઈ જાઉં છું. સી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ બુક્સ, તે ઉપર અગાસી પર બેસે છે અને રીડ્સ બુક્સ અને ચોપડીઓ વાંચે છે. સમટાઈમ્સ સી ટીઝ મી, અને કેટલીક વાર તે મને ચીડવે પણ છે.
She tries to sing like me. અને તે મારી જેમ ગાવાનો પ્રયત્ન પણ કરે છે. It is fun. અને તે ખૂબ જ રમૂજી લાગે છે. She likes my company. અને તેને મારો સાથ ગમે છે. એટલે આ કુકુ અને કોયલ બંનેને એકબીજાનો સાથ ગમે છે, બંનેને એકબીજાની નકલ કરવાનું ગમે છે. તો આપણે આ બંનેનો શું કર્યું કે એ લોકોને શું ગમે છે, કોયલ કોને ગમે છે અને કુકુ કોને ગમે છે, બંનેને એકબીજાને પસંદ છે અને આપણે એના વિશે જોયું. હવે બી છે પ્લે ધ મેજિક કુકુ ગેમ. પ્લે ધ મેજિક કુકુ ગેમ એ આપણે તમારે રમવાનું છે અને તમને પાછળ પેજ નંબર બતાવ્યું છે કે એ કેવી રીતે રમવાનું તમારે હેલ્પલાઇનમાં પાછળ તમારે જોઈ લેવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ. એક્ટિવિટી સિક્સમાં છે લિસન રીડ એન્ડ એન્જોય, સાંભળો વાંચો અને આનંદ માનો. શંકર અપશિવ, શંકર અપશિવ એટલે શિવનો શંકર. હવે આમાં બે ફ્રેન્ડ છે, મિત્રો છે અને તેમને શેનો શોખ છે, તેઓ શું કરે છે, બે જોડે રહે છે એ આપણે આમાં જોવાનું છે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રીમાન શિવ વસાવડા કોણ છે, એક વૈજ્ઞાનિક છે. હી હેઝ વેરી ડિયર ફ્રેન્ડ અને તેમને એક સારો એવો મિત્ર પણ છે. હિઝ નેમ શંકર અને તેમનું નામ શું છે, શંકર છે. દે લિવ્સ એન્ડ વર્ક ટુગેધર, તેઓ સાથે રહે છે અને કામ પણ સાથે કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ, જુઓ તેમના ફોટોગ્રાફ, બે બાજુમાં ફોટોગ્રાફ આપેલા છે, બંનેના ફોટોગ્રાફ આપ્યા છે. હવે તમે એમને ઓળખો છો, કોણ શિવ છે અને કોણ શંકર છે તે આપણને જોઈએ. હવે ચોપડીમાં કે જે મૂછવાળા છે કોણ છે અને મૂછ વગરનું છે તે કોણ છે જોઈએ. ધ મેન વિથ અ મૂછ ઇઝ અ શિવ વસાવડા, જેને મૂછ છે તે કોણ છે, મિસ્ટર શિવ વસાવડા છે. યસ શિવ હેઝ અ મૂછ છે એન્ડ શંકર હેઝ નો, એટલે કે શિવને શું છે, મૂછ છે અને શંકરને મૂછ નથી. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ શું કરે છે, સવારે વહેલા ઉઠી જાય છે. હી પ્રેક્ટિસ યોગા ફોર એન અવર અને તે એક કલાક યોગનો પ્રેક્ટિસ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા અને શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ અને તે શિવ માટે ચા અને નાસ્તો તૈયાર કરે છે. શિવ શંકર શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ, શંકર ચા કોફી કે નાસ્તો લેતો નથી. એરાઉન્ડ 10 AM લગભગ 10 વાગે દે લીવ ધેર હાઉસ અને તેઓ ઘરેથી નીકળે છે. દે ગો ટુ ધ લેબોરેટરી અને તેઓ ક્યાં જાય છે, પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 50 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ અને એ લેબોરેટરી તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઈવ ધ કાર અને કાર કોણ ચલાવે છે, શંકર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તે કદી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક, શિવને મ્યુઝિક એટલે કે સંગીત ગમે છે. હી સેઝ, તે કહે છે, પ્લે વૈષ્ણવ ભજન તો તેને કહીએ અને જે વૈષ્ણવ ભજન તો તેને કહીએ એ શું કરે છે, એ ગાય છે. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ અને શંકર શું કરે છે, ગાવાનું ચાલુ કરી દે છે. હી કેન ડુ વોટ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક, તે કોઈ પણ જાતની ભૂલ કર્યા વિના બંને કામ સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ, તેઓ એક સારો ડ્રાઈવર અને સારો ગાયક પણ છે. આગળ ઇન ધ લેબોરેટરી, પ્રયોગશાળામાં, શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ, શિવ એક નવા પ્રકારનો રોબોટ બનાવી રહ્યો છે. ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન
વિન્ટર સ્ટડી એન્ડ પ્લે. અને આ જે રોબોટ જે છે એ રોબોટ બાળકોને ભણવામાં અને રમતમાં મદદ કરે છે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે કદાપી તેઓ પર ગુસ્સે નહીં થાય. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. અને શંકર શિવને પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ ગુડ હેલ્પર. અને તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ તૈયાર કરે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. અને શંકર એક સારો રસોઈયો પણ છે. અહીંયા આગળ આપણે વધુ અભ્યાસ આપણે આગળના પાઠમાં જોઈશું અને અહીંયા પાર્ટ 4 આપણે પૂરો કરીએ છીએ.